स्वागत छे सूरतमां लोक समस्या निदान केंद्र द्वारा कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्यो हतो। बटाल गांधीनगर झूंपड़पट्टी में रहता गरीबों ने झूंपड़ा खाली करवानुं कहेता वैकल्पिक जग्यानी मांग करवामां आवी छे। सूरत शहर में बटाल गांधीनगर झूंपड़पट्टी में 300 થી વધુ गरीब आदिवासी परिवारों छेल्ला 30 વર્ષથી અહીં રહે છે, જે ઝૂંપડપટ્ટી તોડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેને લઈ ત્યાં રહેતા ગરીબોને બેઘર થવાનો વારો આવ્યો છે। આ લોકો ભંગાર અને કચરો વીણી પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગાંધીનગર ઝૂંપડપટ્ટી ખાલી કરાવવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવતા ત્યાંના લોકોની હાલત કફોડી બની છે। હાલ થોડા દિવસોમાં દિવાળી પર્વ પણ આવી રહ્યું છે, ત્યારે ગરીબોને હાલ હેરાન ન કરવા માટે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું ને અહીં વસવાટ કરતા તમામ લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરી છે। જો અત્યારે આ લોકોના ઝૂંપડા તોડી નાખવામાં આવશે તો આ લોકો પરિવારને લઈ ક્યાં જશે, જેથી લોક સમસ્યા નિદાન કેન્દ્રના અગ્રણીઓ આજે કલેક્ટરને આવેદન પત્ર આપી જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા આપવામાં ન આવે ત્યાં સુધી આ ઝૂંપડા દૂર ન કરવાની માંગ કરી છે। જો માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આપનો પરિચય? હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર અધ્યક્ષ બલ્લુભાઈ રેટીવાલા। શું રજૂઆત એને આવે છે કલેક્ટર? અમે કલેક્ટર સાહેબને એ રજૂઆત કરવા આવેલા હતા કે અમે મહાનગરપાલિકા કમિશનર સાહેબને જ્યારે અમે રૂબરૂ મળીને રજૂઆત કરેલી અને રૂબરૂ મળીને રજૂઆત કરી ત્યારે આશ્વાસન અમને આપેલું હતું કે આ લોકોને કંઈ થાય નહીં ને અમે જોઈ લેશું। તે છતાં 30 તારીખે એ લોકો અધિકારીઓ આવીને બહુ એ લોકોને હેરાન કર્યા અને બહુ તકલીફમાં એ લોકોને નાખી દીધો અને કહે તમે તાત્કાલિક જ બહાર નીકળો ને અમે પોલીસ બંદોબસ્ત સાથે આવશું ને પોલીસ બંદોબસ્ત સાથે તમને બહાર કાઢીને અહીંયાથી હવે તમારા સામાન બામાન બધું બહાર કાઢી નાખશું। એટલે મહિલાઓને બધા રડતા હતા, એટલે અમે ફરી કમિશનર સાહેબની રજૂઆત કરી પણ આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે એ લોકો બચારા તહેવારમાં જશે ક્યાં અને આ તહેવાર દિવાળી જેવું તહેવાર ને આ લોકોને આવી રીતે હેરાન કરવામાં આવે તો આદિવાસી પ્રજા જાય કામ ને ખરેખર આદિવાસી પ્રજા પર અન્યાય કેમ થાય ને એ લોકોને કોઈ ન્યાય મળતું નથી। અમે એ રજૂઆતમાં કીધેલું હતું કે જેઓ બાપુનગર નહેરુનગર સુભાષનગરને પણ ઝૂંપડપટ્ટીમાંથી એ લોકોને આવાસ આપવામાં આવ્યું તો આ વચારા લોકોનું શું વાંક જે 32 વર્ષથી રીબાઈ રીબાઈને જીવતા આવેલા છે અને કોઈ આ લોકોને સુવિધા અને કોઈ વસ્તુ મળી નથી આજે તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે આ વચા ગરીબો માટે જોઈ અને ગરીબોને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે। ઓકે।